અગાઉના વિડિયોમાં આપણે સમયની સાપેક્ષે વસ્તી વધારો શોધ્યો આપણે જોઈ ગયા કે સમયની સાપેક્ષે વસ્તીમાં થતા ફેરફારનો દર એ વસ્તીના જ સમપ્રમાણમાં હોય છે જેમ જેમ વસ્તી વધે તેમ તેમ દર પણ વધે જ્યારે તમે આ વિકલ્પ સમીકરણને ઉકેલવાનો પ્રયત્ન કરો એન ઓફ ને ઉકેલવાનો પ્રયત્ન કરો જે આ વિકલ્પ સમીકરણને સંતોષે છે તો આપણને અહીં ચરઘાતાંકી વિધેય મળે આ ચર ઘાતાંકી વિધે આ સમીકરણને સંતોષે છે અને અને જો આપણે દોરીએ તો તે કંઈક આ આ આ આ દેખાશે અક્ષ 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 છે ટી એન ધારો કે અહીં આ એન ઝીરો છે તેનો આલેખ કંઈક આ રીતે આવે જેમ જેમ સમય વધે તેમ તેમ વસ્તી ચર ઘાતાંકી વધે છે પરંતુ આપણે એ પણ જોઈ ગયા કે ત્યાં કોઈક સમસ્યા છે જો થોમસ મેલ્થસ સાચા હોય તો ધારો કે પર્યાવરણ વધારે વસ્તીને સહન કરી શકતું નથી તો વસ્તીનો આલેખ આ કેની ઉપર જઈ શકે નહીં તેમની પાસે કદાચ પૂરતો ખોરાક અથવા પાણી અથવા સ્ત્રોતો ન હોય તે કદાચ વધારે પ્રદૂષણ પણ ઉત્પન્ન કરી શકે અને જો આ પ્રમાણે થતું હોય તો આ ઉકેલ વસ્તી વધારાને યોગ્ય રીતે દર્શાવતું નથી તેથી જ આપણે હવે જેના વિશે વાત કરીશું તેનો ફાળો પી એફ જાય છે તેમણે થોમસ મેલ્થસના કાર્યને વાંચ્યું અને પછી વિચાર્યું કે તેઓ જેના વિશે વાત કરી રહ્યા છે તે પ્રકારની વર્તણૂકને હું કદાચ સારી રીતે દર્શાવી શકું હવે આપણે એક બીજું વિકલ્પ સમીકરણ બનાવીએ છેદમાં dt બરાબર જો આ એન પર્યાવરણ જેટલું સહન કરી શકે તેના કરતા ખૂબ નાનો હોય તો આ ચર ઘાતાંકીય રીતે વધે તે યોગ્ય છે માટે પરંતુ એન જેવો કે સુધી પહોંચે તો આપણે આ વધારાના દરને ઝીરો કરી શકીએ તો આપણે આ સમીકરણને કઈ રીતે બદલી શકીએ આપણે તેમાં કયો સુધારો કરી શકીએ આપણે કદાચ કોઈક પદ વડે ગુણી શકીએ જ્યારે એન એ કે કરતા ખૂબ જ નાનો હોય ત્યારે આ પદ એકની નજીક હોવું જોઈએ અને જ્યારે એન બરાબર કે થાય ત્યારે આ પદ ઝીરોની નજીક હોવું જોઈએ હું તેને અહીં લખીશ આપણે આ પદ વિશે વાત કરી રહ્યા છીએ જ્યારે એન એ કે કરતા એન એ કે કરતા ખૂબ જ નાનો હોય ખૂબ જ નાનો હોય ત્યારે આપણી વસ્તી મર્યાદિત નથી માટે આ પદ બરાબર એક થાય અને આપણને જૂનું મોડેલ જ પાછું મળે પરંતુ જ્યારે એનની કિંમત કે સુધી પહોંચે એન જ્યારે કે સુધી પહોંચે ત્યારે આ પદ અથવા આ પદાવલી ઝીરો થવી જોઈએ જ્યારે એનની કિંમત કે સુધી પહોંચે આ સીમા સુધી પહોંચે ત્યારે આ કંઈ પણ હોય આ પદ ઝીરો થવું જોઈએ જેથી આપણા વસ્તી વધારામાં થતા ફેરફારનો દર પણ ઝીરો થશે હવે હું અહીં એન અને કઈ રીતે લખી શકું જેથી આ બંને ગુણધર્મનું પાલન થાય તમે વિડીયો અટકાવો તેમજ એન અને કે કોઈક બીજ ગણિતય વિધાન લખી શકાય કે નહીં તે જુઓ આપણે એકથી શરૂઆત કરીએ અને પછી તેમાંથી એન ભાગ્ય કે વાત કરીએ ઓછા એન ભાગ્યા કે શું આ પદાવલી આ બંને ગુણધર્મનું પાલન કરે છે હા તે ચોક્કસ રીતે કરશે જ્યારે એન એ કે કરતા ખૂબ જ નાનો હોય જ્યારે એન એ કે અપૂર્ણાંક હોય ત્યારે અહીં આ પદ ખૂબ નાનું થાય અને તે એકની ઘણી નજીક હશે તે એક કરતા થોડુંક જ ઓછું હશે અને જ્યારે એન કે સુધી પહોંચે ત્યારે આ પદ લગભગ એક થશે અને આ આખી પદાવલી ઝીરો થાય આપણે તેવું જ ઇચ્છતા હતા અને અહીં આ જે સમીકરણ છે તેનો ફક્ત વસ્તીના મોડેલિંગમાં જ નહીં પરંતુ ઘણી બધી જગ્યાએ ઉપયોગ થાય છે અહીં આ જે સમીકરણ છે તે ખૂબ જ જાણીતું છે અને તેને લોજિસ્ટિક ડિફરન્શિયલ ઇક્વેશન તરીકે ઓળખવામાં આવે છે પછીના વિડિયોમાં વિડીયોમાં આપણે તેને ઉકેલીશું અને આ વિયોજનીય વિકલ્પ સમીકરણ છે તમે સંકલિતનો ઉપયોગ કરીને તેને ઉકેલી શકો આ સમીકરણ કરતા તે થોડું જટિલ છે જો આપણે આ વિકલ્પ સમીકરણના ઉકેલ વિશે વિચારીએ તો આપણને લોજિસ્ટિક ફંક્શન મળશે જે આ વસ્તીને દર્શાવે પરંતુ આપણે તેને ઉકેલીએ તે પહેલા આપણે આ સમીકરણનું અર્થઘટન કરીએ અને આ વિધેયનો આકાર કેવો દેખાશે તે જોઈએ તેના માટે હું અહીં અક્ષ દોરીશ કંઈક આ પ્રમાણે આ સમયનો અક્ષ છે અને આ વસ્તી દર્શાવે છે હવે આપણે જુદી જુદી પરિસ્થિતિ વિશે વિચારીએ હવે જો ટી બરાબર ઝીરો હોય ત્યારે એન બરાબર ઝીરો થાય છે યાદ રાખો કે એન એ ટી નું વિધેય છે એન બરાબર ઝીરો હોય તો આ પદ પણ ઝીરો થશે માટે વૃદ્ધિમાં થતા ફેરફારનો દર પણ ઝીરો થાય આપણે કોઈ પણ પ્રકારની વસ્તીને ઉમેરી રહ્યા નથી કારણ કે જો તમારી વસ્તી શૂન્ય હોય તો તમે તેમાં વસ્તીનો ઉમેરો કઈ રીતે કરશો જો ત્યાં કોઈક વ્યક્તિ જ ન હોય તો તેને બાળકો કઈ રીતે થશે આમ આ આ સમીકરણનો એક ઉકેલ મળે છે છે અને અને તે તે વિકલ્પ સમીકરણને સંતોષે છે જો વસ્તીની શરૂઆત ઝીરો થી થતી હોય જો એન ઝીરો બરાબર ઝીરો હોય તો તમારી વસ્તી હંમેશા ઝીરો જ રહેશે હવે આપણે બીજી પરિસ્થિતિ વિશે વિચારીએ જો એન બરાબર કે હોય તો અહીં આ કે છે ટી બરાબર ઝીરો સમયે વસ્તી કે જેટલી છે તો આ કે ના છેદમાં કે થાય અને પછી એક ઓછા એક ઝીરો થાય માટે આખું જ પદ ઝીરો થશે વસ્તીમાં થતા ફેરફારનો દર પણ ઝીરો થાય જો વસ્તીમાં થતા ફેરફારનો દર ઝીરો હોય તો તેનો અર્થ એ થાય કે આપણી વસ્તી અચળ રહે છે અને આ વસ્તી કે પાસે જ રહેશે મેલ્થસે કહ્યું હતું કે તે કદાચ પર્યાવરણની ક્ષમતા કરતા વધારે હોય શકે પરંતુ પછી ત્યાં પૂર આવી શકે વાવાઝોડું આવી શકે અને આ વસ્તી ઉપર નીચે વધઘટ કરશે પરંતુ અહી તમે પર્યાવરણ જેટલું સહન કરી શકે તે સીમા પર છો અને તે એક સારી વાત છે આમ તમને અહી બીજો અચળ ઉકેલ મળે એન ઓફ ટી બરાબર કે હવે તમે સમજી શકો કે પ્રારંભિક શરત શા માટે અગત્યની છે જો તે ઝીરો થી શરૂ થાય તો ઝીરો જ રહેશે અને જો તે કે શરૂ થાય તો કે જ રહે પરંતુ હવે આપણે એક રસપ્રદ પરિસ્થિતિ વિશે વિચારીએ ધારો કે આપણી વસ્તી ઝીરો અને કે ની વચ્ચે ક્યાંક અહીંથી શરૂ થાય છે માટે અહીં આ એન ઝીરો એન ઝીરો એ ઝીરો કરતા મોટું છે ત્યાં આપણે કોઈક વસ્તીને ઉમેરી રહ્યા છે અને કે કરતા નાનું છે આપણે પર્યાવરણની પૂરી ક્ષમતાનો ઉપયોગ નથી કરતા આપણે ખોરાક પાણી જમીનનો પૂરો ઉપયોગ નથી કરતા હું અહીં ફક્ત તેનો આલેખ દોરીશ અને પછીના આપણે તેને ઉકેલીશું હવે જો એન ઝીરો એ કે કરતા ઘણો જ નાનો હોય તે કે નો અપૂર્ણાંક હોય ધારો કે એન એ કે આઠમો ભાગ છે અથવા સાતમો ભાગ છે કે પાંચમો ભાગ છે જો તે આઠમો ભાગ હોય તો આપણને અહી સાતના છેદમાં આઠ મળે ગુણ્યા આ પદ તેથી અહી આ પદ વધારે મહત્વ ધરાવે આપણે આ પદને અવગણી શકીએ તેને આ પ્રમાણે વિચારી શકાય જો વસ્તી વધે તો થતા ફેરફારનો દળ પણ વધે છે માટે તેને આ પ્રમાણે વિચારી શકાય આ રીતે જો વસ્તી વધારે હોય તો આ ઢાળ પણ વધારે હશે જો વસ્તી વધે તો આ ઢાળ પણ આકરો થતો જાય પરંતુ જયારે એન કે ની નજીક પહોંચે ત્યારે અહીં આ લગભગ એક થશે અને પછી એક ઓછા એક ઝીરો થાય આખું ઝીરોની નજીક થાય અને તે કંઈક આ રીતે સપાટ મળે અને આપણને કે તરફનો અનંત સ્પર્શક મળે આમ લોજિસ્ટિક ડિફરન્શિયલ ઇક્વેશનનો ઉકેલ કંઈક આ પ્રમાણે દેખાય તમારી પ્રારંભિક શરતો કઈ છે તેના પર તે આધાર રાખે છે જો તમારી પ્રારંભિક શરત અહીં હોય તો તે કંઈક આ પ્રમાણે દેખાય જો પ્રારંભિક શરત અહી હોય તો તે કંઈક આ પ્રમાણે દેખાય વિકલ્પ સમીકરણો આના માટે જ ઉપયોગી છે તમે ગણિતનો ઉપયોગ કરતા પહેલા વિકલ્પ સમીકરણની મદદથી તેનો આકાર કેવો આવશે અથવા તે કેવું દેખાશે તે સમજી શકો જ્યારે એન એ કે કરતા ઘણો જ નાનો હોય ત્યારે વસ્તીમાં થતા ફેરફારનો દર ઝડપથી વધે છે અને જ્યારે એન એ ની નજીક હોય ત્યારે દર ઘટે છે હવે પછીના વિડીયોમાં આપણે ઉકેલ શોધીશું આપણે એન માટે ઉકેલીશું અને આપણે જે જોઈ ગયા તેને તે સાચું છે કે નહીં તે ચકાસીશું